शांत केम रहेवू, भय ने दूर केम करवो। आजना घना बधा मित्रों ने आ वात सतावे छे। एक साइकियाट्रिस्ट पासे एक दर्दी ट्रीटमेंट करावा जाए अने बे चार सीटिंग थाय पछी साइकियाट्रिस्टे कह्युं के दोस्त तू आ दवाओ ने आ बधुं भूली जा, पण आ शहर में सरस नदी किनारे सर्कस आव्युं छे, तू ए सर्कस जोवा जा। ए सर्कस में एक जोकर छे, ए जोकर बहु खड़खड़ाट हसावे छे, तने बहु मजा पड़ी जशे, तारुं बधुं दर्द दुख दूर थई जशे। अने पेला दर्दीए साइकियाट्रिस्ट ने डॉक्टर ने जवाब आप्यो के साहेब ए जोकर ज हूँ छूं, आपणा बधानी आ तकलीफ छे, आपणे दुखी केम थईए छीए, भय केवी रीते दूर करवो एनी वात करीए छे, त्यारे भय शेनो छे ए तो सहेज जाणी लईए। ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે આપણી પાસે કારણ વગરના આમંત્રણ પત્રિકા આપ્યા વગર આપણે સામે ચાલીને એને બોલાવીએ છીએ, એવા પ્રશ્નોથી દૂર રહી શકીએ એમ છીએ। આપણે દરેકની જવાબદારી લીધી જ નથી, આપણે આપણી પોતાની પણ જવાબદારી નથી લીધી। ઈશ્વરે જન્મ આપ્યો છે એટલે ઈશ્વર બધું નક્કી કરી આપશે, એ સાચું, પણ આપણે એ આપણો નક્કી કરેલો ગોલ છે ત્યાં પહોંચવા માટે આપણે શું કર્યું, એમાં વચ્ચે કોઈક નડ્યું, એમાં કોઈકનો ભય આવ્યો, એમાં તમારી શાંતિ હણાઈ ગઈ, તો પછી તમે જે ગોલ નક્કી કર્યો છે એમાં તમે ખોટા પણ હોઈ શકો છો। તમે કહું છું ત્યારે હું પણ તમારી જોડે છું, આપણે સાથે છીએ આ માર્ગ પર। સ્પર્ધા આવે એ બહુ જરૂરી છે, પણ સ્પર્ધા પોતાની સાથે હોવી જોઈએ। સ્પર્ધા જ્યારે બીજાની સાથે હોય છે ને ત્યારે એમાં અપેક્ષા, પીડા, પારાવાર યાતનાઓ ઉમેરાય છે, એટલે જ સ્ટ્રેસ આવે છે જ્યારે તમે રેસમાં હોવ છો ત્યારે। પણ તમને ખબર હોય કે આપણે નિર્ભય રહેવાનું છે, આ જગતમાં અમૃત આવ્યું ને દેવો પાસે, એ પછી પણ દેવો અભય રહી નથી શક્યા, એમને ભય સતાવ્યો જ છે કંઈક થયું તો, કારણ કે અમૃત છે ને એનાથી બીજું કંઈ ન થયું, એ લોકો અમૃતવાન બન્યા, પ્રજ્ઞાવાન બન્યા, પણ પેલો ભય એ તો અંદર રહ્યો જ, નિર્ભય બન્યા પછી પણ ચાલશે જ, આ ક્ષણ પછી પણ એવી ક્ષણ હોય, આ ક્ષણ પહેલાં પણ કોઈ ક્ષણ હતી। આપણી વધારે અગત્યની બાબત એ છે કે આપણે જીવન પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ। આપણે જો શાંતિની અપેક્ષા રાખીશું તો શાંતિ જ હશે આપણી આજુબાજુ, આપણે જો ભયથી જીવીશું તો ભય જ હશે આપણી આજુબાજુ। સહેજ વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે આપણે ભયના માણસ નથી, આપણે અભયના માણસ છીએ। અને અભય કેવી રીતે આવે, આપણા કામ પર આપણને પૂરેપૂરો ભરોસો હોય, આપણને આપણી આજ ઉપર ભરોસો હોય, આપણી કસોટી સમય કરતો હોય ત્યારે આપણને ખબર હોય કે ન હોય, આપણે સમયને થોડી પીઠ થાબડીને કહીએ કે શાબાશ તું ભલે મારી કસોટી કર, પણ મને હું જે કરું છું, જેમાં છું, જે ફિલ્ડમાં છું, એ ફિલ્ડમાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે। હું કાયમ કહેતો છું કે હું કોઈ પણ ફિલ્ડમાં હોત, કવિતામાં છું એટલે કવિતામાં, હું કોઈ પણ ફિલ્ડમાં હોત તો હું એ કોઈ પણ ફિલ્ડનો અંકિત ત્રિવેદી જ હોત। હું પૂરેપૂરી નિષ્ઠાથી મને ઓળખીને મને પૂરેપૂરો મળું ત્યારે જે થાય સર્જાય એ ચમત્કાર કહેવાય। એના માટે બહાર બીજે કશું શોધવાની જરૂર જ નથી, પોતાની ભીતર ઉતરવાની જરૂર છે। અને આ ભીતર ઉતરવું એટલે શું, જાતને સાંભળવી। આજના સમયનો મોટો પ્રશ્ન એ છે કે માણસ બધું જ સાંભળે છે, જાતને સાંભળતો નથી। આજકાલ નેટ ઉપર, નેટફ્લિક્સ ઉપર, બીજે બધી જગ્યાએ એને ગાળો સાંભળીને રાત પાડવી ગમે છે, પણ પોતાનાથી ગાળો રાખ્યા વગર પોતાને મળવાની વિચારસરણી માણસ ગુમાવી બેઠો છે। બે ટ્રાફિક સિગ્નલ પર મિત્રો જતા હતા અને લાલ સિગ્નલ થઈને પોલીસે ગાડી રોકી કે આ સિગ્નલ લાલ છે, લાલ લાઇટ છે ને તમે શું કામ જાઓ છો? એટલે બે મિત્રોએ કહ્યું કે તમે આગળની એક ગાડી તો જવા દીધી, લાલ સિગ્નલ હતી તો પણ, એને શું કામ જવા દીધી, અમને કેમ રોકી? આવું ઘણી વાર બનશે આપણી જોડે, આપણી આગળનો માણસ લાલ સિગ્નલ હોવા છતાં આપણાથી આગળ થશે, એનું ટેન્શન નહીં રાખવાનું। પેલા પોલીસે કહ્યું કે ખબર નહીં પણ એ અમિતાભ બચ્ચનની ગાડી હતી એટલે જવા દીધી। એટલે પેલા બે મિત્રોએ પૂછ્યું કે તમને કેવી રીતે ખબર કે અમિતાભ બચ્ચનની ગાડી હતી? એટલે કીધું કે અમિતાભ બચ્ચનની ગાડી હતી એટલું જ નહીં, અમિતાભ બચ્ચન ગાડી ચલાવતો હતો અને એની જોડે કોઈ મોટો માણસ બેઠો હોય એવું લાગતું હતું, કારણ કે અમિતાભ બચ્ચન ગાડી ચલાવતો હોય તો જોડે કોઈક મોટો જ માણસ બેઠો હોય ને। સમય હંમેશા આપણી જોડે આવું જ વર્ષ છે,
એને હંમેશા આપણાથી બીજા વધારે મોટા અગત્યના જ લાગશે, બચ્ચન જ લાગશે. આપણે નક્કી કરવાનું છે કે આપણે શું થવું છે. આવું નક્કી કરીશું ને તો આપણી શાંતિ કોઈ છીનવી નહીં શકે. આવું નક્કી કરીશું ને તો આપણે ક્યારે ભયથી ડરવું નહીં પડે. આપણે આપણી અંદરનો એક અભય ઊભો કરી શકીશું. આપણે આપણી જાતે નિર્ભય રહી શકીશું. અને શાંતિ ત્યારે જ મળે જ્યારે તમને તમારાથી સંતોષ થયો હોય. આપણને આપણાથી સંતોષ ક્યારે થાય? આપણે અડધું પડધું જીવીએ છીએ. પ્રેમમાં અડધું પડધું જીવ્યા, પછી મિત્રતામાં અડધું પડધું જીવ્યા, પછી એક વોટ્સઅપ લખ્યો ને 10 વોટ્સઅપનો જવાબ ના આપ્યો એમાં અડધું પડધું જીવ્યા, આપણે લખ્યું એમાં અડધું પડધું જીવ્યા, આપણે પિક્ચર અડધું જોયું. આપણે અડધી પડધી જિંદગીના મોહતાજ છીએ. આપણે પૂર્ણપણે છલકાયા નથી. આપણે બરાબર છલકાઈશું, આપણે આપણી પોતાની ભીતર આપણને ભીંજવીશું તો ખબર પડશે કે બહારનો વરસાદ જેટલો અગત્યનો છે એટલો જ ભીતરનો વરસાદ પણ અગત્યનો છે. પછી જે મળશે ને એ ક્રાંતિ નહીં હોય, શાંતિ જ હશે. મારા માટે આ લગ્ન વિશે બોલવું એ બહુ જોખમી પ્રકારનું કામ છે. અશોક દવે કે રજનીકુમાર પંડ્યા આને વધારે સારી રીતે સમજાવી શકે, કારણ કે એ આ બધા અનુભવોમાંથી પસાર થઈ ચૂકેલા છે. અને મને જ્યારે જ્યારે કાર્યક્રમમાં કોઈક પૂછવા આવે છે કે તમે પરણેલા છો, ત્યારે હું એટલું જ કહેતો હોઉં છું કે ના, હું કુદરતી રીતે જ દુઃખી છું. એટલે મારા માટે આ લગ્ન વિશે વાત થાય એ બહુ અયોગ્ય પણ કહેવાશે, અને શું બોલું એ હજી સુધી નક્કી નથી કરી શકતો, કારણ કે આખો વિષય જ હજી કંઈ કવિતા હોય કે એવું કશું હોત તો બોલી ચૂક્યો હોત, જરા આસાનીથી બોલી ચૂક્યો હોત. પણ વાત લગ્ન કરવા કે નહીં તેની મૂંઝવણની છે. મને સમય મેં ભાઈને પૂછ્યું કે 4-5 મિનિટનો છે, અને લગ્નની વાત એ આખી જિંદગી પૂરી થાય ત્યાં સુધી નથી સમજી શકાતી હોતી એવી છે. એક જગ્યાએ મેં કહેલું કે તમે કોઈ સારા પાત્રને પરણો છો તો એની ખબર આખી જિંદગી નથી પડતી, અને તમે કોઈ ખરાબ પાત્રને પરણ્યા હો છો તો ગણતરીની થોડીક જ મિનિટમાં ખબર પડી જતી હોય છે. એટલે પ્રેમ કરવા માટે, પ્રેમ પામવા માટે, પ્રેમમાં પડવા માટે, ઉપડવા માટે અને ઉઘડવા માટે બહુ લાંબો સમય નથી જોઈતો. 3-4 મિનિટ પણ કાફી હોય છે. અલગ ઝલકની મુલાકાત અલગ ઝલક અલગ મલક સુધી પહોંચી જાય એવું ચોક્કસ સ્વાભાવિક રીતે બને. મારે આ વસ્તુ વિશે કશું કહેવું કે નહીં એ બહુ ખબર નથી પડતી, એટલે હું બીજું કશું કરવા નથી માગતો. પણ તમે સૌ આ લગ્નની વાત સાંભળવા માટે આવ્યા છો, અને અહીંયા પાછા અશોક દવે બેઠા છે, એ મારા કરતાં વધારે સિનિયર છે, કારણ કે આ ઉંમરે પણ એમનામાં કુંવારા દેખાઈ શકવાની ઘણી બધી આવડતો છે એમની પાસે, એટલે એ વધારે તમને સમજાવશે. હું માત્ર એક પ્રેમપત્ર વાંચીશ જેમાં આ બધી જ વાત સમજાઈ જાય એવી રીતે થયેલી છે. પ્રિય, પરણવાની ઉંમર ભલે નિશ્ચિત હોય પણ પ્રેમપત્ર લખવાની ઉંમર નિશ્ચિત નથી હોતી. આવતીકાલથી તમારા નામ આગળ મારું નામ જોડાશે. સપ્તપદીના 7 ફેરા આવતીકાલથી હંમેશને માટે મારામાં વણાઈ જવાના. કાલથી શરૂ થઈ રહેલી જિંદગીના આંગણે મારે ક્યારેય ન કરમાય એવું તોરણ બાંધવાનું છે. નવલકથાનો નવો પ્રારંભ થોડોક રોમાંચક જરૂર હોય છે, પણ સાચા લેખકે આ નવો રોમાંચ નવલકથાના અંત સુધી જાળવી રાખવાનો હોય છે. સફળ દાંપત્ય જીવનનું આ પણ એક મહત્વનું અંગ છે, બંનેનો એકબીજા પરનો ક્યારેય ઓછો ન થવા પામેલો રોમાંચ. તમને પહેલી જ વાર ફોટામાં જોયા ને તરત જ કશુંક અંદરથી ફૂટવા માંડેલું, કશુંક ખળખળ વહેવા લાગેલું, જેને વહેવા માટે જમીન ત્યારે જ મળી જ્યારે મારી હામાં તમારી હા ભરી. ફોટામાં પણ મને તમે કંઈક કહેતા હોય એવું લાગેલું. સાચું કહું, મેં તો ફોટાને 2-3 વખત કાન આગળ ધરેલો પણ ખરો, અને હા, એમાં મને સંભળાઈ હતી ઝરણાની ઉછળકૂદ કરતી રવાની, ફૂલ અને ફોરમની શરણાઈ, મોરપીછની હળવાશ, પાણીની પારદર્શકતા, અંચાઈ વગર રમત રમવાની આતુરતા. મારે હવે હુંને છોડીને અમેમાં પ્રવેશ કરવાનો છે, અને અમેથી મમ્મી પપ્પાને સાથે લઈને આપણેમાં. આખો સંબંધ ભાવાત્મક છે. અહીંયા શેર બજારનો ભાવાંક કામ નથી આવતો,
અહીંયા કામ આવે છે નિખાલસતા, ઉમળકો, સ્મૃતિ, વારસામાં મળેલી સંસ્કૃતિ. હવે મારે તમારા આંકેલા રસ્તાની ઉપર ચાલવાનું, ભલે ને એ રસ્તો રાજમાર્ગ જેટલો રૂઆબદાર ન પણ હોય, પણ કેડીની સમૃદ્ધતા કંઈ ઓછી નથી હોતી. એમાં હોય છે સાથે ચાલનારાનો વિશ્વાસ. અને આમ પણ આપણો રસ્તો વન વે ટ્રાફિક જેવો ચક્કાજામ નહીં હોય. રસ્તાના આવન જાવનના નિયમો આપણા બંનેની મૂક સાબિતીથી નક્કી થશે. પ્રભુતામાં પગલાં પાડવાની ઘટના એટલે પરમેશ્વર જેવા પતિમાં ઓગળવાની ઘટના. મારે દીકરી મટીને પત્ની બનવાનું છે, અને પત્ની બન્યા પછી પ્રિયતમા બનવું બહુ અઘરું હોય છે, પણ એ મારી મજબૂરી નહીં હોય, એ મારી જવાબદારી હશે. આપણે એમાં હશે તમને પહેલીવાર આંખોએ જોઈ લીધાની ચમક, આપણે મિલાવેલા હાથનો સ્પર્શ અને નાનું પડતું આકાશ. એક વ્યક્તિને પ્રેમ કરવાનો અર્થ એટલો જ કે વ્યક્તિ સાથે વૃદ્ધ થવા સંમત થવું. આ સંમતિ એટલે જ આપણા શ્વાસ લેવાની સાબિતી. એમાં હશે નહીં છે જ એકબીજાને મનોમન અને તનોતન અપનાવી લેવાની સંગતિ. આવતીકાલથી થશે મારો તમારામાં સમાવેશ. તમને ગમશે ને પ્રણયનો આ પ્રથમ પરિવેશ. લિખિતન તમારી, તમારી જ, જે હોય તે. આનો એક જવાબ પણ આપ્યો છે એ પુરુષે આપેલો છે. પ્રિય, કેટલી સહજતાથી કરે છે તારા મનની વાત. સ્ત્રીઓ સારી રીતે વાત પણ કરી શકે છે એની અનુભૂતિ તારો પત્ર વાંચ્યા પછી જ થાય. તને ખબર છે સવારના સૂર્યોદય વખતે અને સૂર્યાસ્ત સમયે આકાશની લાલાશ લગભગ સરખી જ હોય છે. જે ઉગે છે તે સૂરજ ઉગે છે, સવાર અને સાંજ નથી બદલાતા. એમાં રૂટીની જરૂર હોય છે, પણ રંગીની નથી જ હોતી એવું નથી. આપણું દાંપત્ય આ સવાર અને સાંજના આકાશ જેવું હશે. એની સવાર પંખીની પાંખોના ફફડાટથી અને ઉત્સાહથી થશે, અને સાંજ આખું આકાશ પાંખોમાં ભરીને લાવતા પંખી જેવી સંતોષી હશે. સાંભળ, આ તારા વગર મને જુવાન થવાનું પણ ન ફાવ્યું હોત. પ્રભુને એક જ પ્રાર્થના કરું છું, તારા વગરના દિવસોને ગણતરીમાં નહીં લેવાની પ્રાર્થના. તે પત્રમાં ફોટાની વાત સરસ રીતે નીરસ થતી બચાવી લીધી. તને ફોટામાં જોઈને મને બીક જરૂર લાગેલી કે આ ફોટામાં હસતી છોકરી રૂબરૂમાં હસવાની તો ખરી ને. અને યાદ છે પહેલી જ મુલાકાતમાં તું ઓરડો ભરાઈ જાય એ રીતે ખડખડાટ હસેલી. કોઈ શાયર એક જ શેરમાં આખે આખો મોશાયરો લૂંટી લે એ રીતે. હા, ઘણા માણસોને એવી ટેવ હોય છે, ફ્લાવરવાસમાં ગોઠવેલા ફૂલોની જેમ ગોઠવેલું હશે. પણ તમારું હાસ્ય આખા બગીચાને હોઠ પર ઉગાડીને નીકળેલી વસંત જેવું રૂઆબદાર અને ઠસ્સાદાર. અંદરથી જ નક્કી થવા માંડેલું કે તારે ઘરમાં ગોઠવાવું નહીં પડે, તું ઘરમાં ગોઠવાઈ શકીશ. કારણ કે સંબંધમાં ને સપણમાં ફેર હોય છે, સંબંધ બાંધવા પડે છે જ્યારે સપણ બંધાઈ જતું હોય છે. સંબંધ તૂટ્યા નથી માટે ટકી જતા હોય છે, જ્યારે સપણ ઉપરથી લખાઈને આવ્યું હોય છે. જે રાહ જોવડાવે એ સંબંધ, અને જે રાહ જોવે તે સપણ. મંગળસૂત્ર પહેરાવતી વખતે મારે તો ખરેખર તને મારો વિશ્વાસ પહેરાવવાનો છે. મારે માત્ર તને પત્ની તરીકે સ્વીકારવાની નથી, તારામાં એક દોસ્તના દર્શન પણ કરવાના છે. નવી શરૂ થઈ રહેલી જિંદગી આપણને વધારે નજીક લાવશે, એટલે આપણે એકબીજાથી અકળાઈ જવાનું કે એકબીજાથી થરથરવાનું નથી. શિયાળાની ઠંડીમાં તાપણું જે રીતે આપણને હૂંફ આપે એ રીતે એકબીજાનું અંતર જાળવીને સપણની સુગંધમાં ઓગળવાનું છે. લગ્ન એ સંસ્કાર અને જવાબદારીનો સાયુજ્ય છે, જેનું પાલન બંનેની ફરજમાં આવે છે. હા, હવે બહુ વાર ન કર, જલ્દી આવી જા. ઘરના દરેક ઓરડા, આંગણું અને દિવાલો તારા આવવાની રાહ જોઈ રહ્યા છે. લિખિતન તારામાં ઓગળી જવા મથતો હું. અને અશોક દવે સામે બેઠા છે, અનુભવી છે આ ફિલ્ડના, એટલે વિશેષ કશું નથી કહેવું, પણ આ સપ્તપદી લગ્નની એને એક અનુભવ પદીમાં રજૂ કરી છે, જે અનુભવ પદી વાંચીને મારી વાત પૂરી કરીશ. પહેલી અનુભવ પદી છે, પતિની દરેક વાતનો હા કહીને સ્વીકાર કરો, પછી ભલે ને એ તમારા ગળે ન ઉતરતી હોય,
कारण के दरेक पति ने पोतानी पत्नी पासे थी हमेशा प्यार भरी हानि जंखना होय छे। कारण के ए नावो थी भरेली दुनिया में थी हा भरेलो हसतो चेहरो जोवा घरे आवतो होय छे। बीजी, क्यारे एक बीजानी दलीलबाजी में न उतरशो अने क्यारे मोढ़ू न चढ़ावशो। दलीलबाजी मानस ने चूप करी शके छे पण जीती शकती नथी अने चढ़ेलो चेहरो लग्न जीवन ने खराबे चढ़ावी मूके छे। माटे बने एटलू एक बीजा ऊपर स्मित वेरो। त्रीजू, तमारा बन्नेनी अंगत बाबत में तमे जाते निर्णय लो। त्रीजी व्यक्ति ने वच्चे आववा न दो अने हाँ, वधु महत्वाकांक्षी बनवानू टाळजो। कारण महत्वाकांक्षाओ अपेक्षा जन्मावे छे अने अधूरी रहेली अपेक्षाओ कंकास अने उद्वेग पैदा करे छे। माटे बन्ने एकबीजा माटे संतोषी बनजो अने बनजो। चौथू, क्यारे शंकाशील न बनशो। गीतानू वाक्य संशयात्मा विनश्यति ए लग्न माटे पण लागू पड़े छे। शंका अपना हृदय की आसपास अवाज वगरनी धड़ाको करे एवी सुरंग पाथरे छे। पांचमो, बन्ने एक बीजा ने प्रेम अने विश्वास आपवो। एटला माटे कारण के जेटला तमे एक बीजा ने आपशो एनाथी अनेक गणा ए तमने पाछा पण मळशे। छठू, पतिना क्यारेकना अकारणना गुस्सानो प्रतिसाद गुस्साथी क्यारेय न आपवो। ए गुस्सो तमारा प्रत्येनो नहीं पण बहारनी दुनियामां એને મળેલા પરાજયો અને બહાર ગુસ્સો ન કરી શક્યાની લાચારીનું પરિણામ હોઈ શકે છે। એટલે નીલકંઠની જેમ ગુસ્સાના ઝેરને ગળામાં જ સાચવી રાખો અને મૌનથી વિષમ પરિસ્થિતિને ઝીલી લો। સાતમું અને છેલ્લું, ઈગોને ગો કહી તમારી જાતને એકબીજામાં ઓગળવા દો। ગો કહેવાથી લગ્ન જીવનની સંભવિત ઘણી દુર્ઘટનાઓ ગો કયા વગર જ જતી રહે છે। આ અનુભવ પડી સાત આ અનુભવ પદીના સાત મુદ્દા સાત નક્ષત્રો જેવા અડીખમ છે। તમે જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો અને તમારા ચહેરા પરથી હાસ્ય ક્યારેય ઓછું ન થાય એવી મારા તરફથી શુભેચ્છાઓ અને અંદર બેઠેલા બ્રાહ્મણ તરફથી આશીર્વાદ પણ। કારણ કે લગ્નની ગાંઠ એક જ ગાંઠ એવી છે કે જે બાંધ્યા પછી ઉકેલવાની હોય છે। થેન્ક યુ વેરી મચ। પ્રસન્નતાની અભ્યર્થના, મનને મંદિર કરવાની વાત। ગુજરાતી પ્રાર્થના કરે ત્યારે વિશ્વ શાંતિનો પ્રહરી બની જાય। ગુજરાતી એટલે ગુજ્જુભાઈ નહીં, ગજુ કાઢેલા ભાઈઓ। હૂંફનો હલકારો, પ્રેમનો ટપાલી। ગુજરાતી એટલે બોનસથી બોણી સુધીનો લાભ લેનારો અને અપાવનારો, ખાનારો અને ખવડાવનારો। પદ્ધતિ જુદી, પ્રકૃતિ પણ જુદી, લાગણીક। ગુજરાતી એટલે મોટેથી ટીવી ચાલુ કરીને આરામથી નસકોરા બોલાવનારો સાહસિક, ઓડિટોરિયમમાં ઊંઘવાનો આશક, સપનામાં તૈયાર થાય અને જ્યારે ખરેખર તૈયાર થવાનું હોય ત્યારે લગર વગર હોય। એને સંગીત બહુ ગમે એટલે જ એ પાડોશીને મોટેથી ટેપ વગાડવાનું કહે। એને ગમવાનું એટલું બધું ગમે કે એમાં ને એમાં એને શું ગમે છે એ નક્કી જ ન કરી શકે। ખોખો રમતા રમતા કબડ્ડી રમે, કેરમ રમતા રમતા ચેસ રમે અને ગજું તો એવું કે સ્ટ્રેસને પણ રમાડી લે। એ ઉદાસ હોય, હતાશ ન હોય, એ નિરાશ હોય, નિષ્ફળ ન હોય, કારણ કે એ ગુજરાતી હોય, કારણ કે એ આપત્તિનું અવસરમાં રૂપાંતર કરતો હોય, એ ઉદાસીનું ઉન્માદમાં રૂપાંતર કરતો હોય, આંસુનું અત્તરમાં રૂપાંતર કરતો હોય, સંબંધોના બંધને ઉભરાવા દે અને પછી વહે બેઉ કાંઠે પૂરપાટ અને નદીની જેમ સામેથી કિનારાને મળવા આવે અને કિનારો ઘાટ બની જાય। ગુજરાતી છે ને પહેલી વાર છેતરાય જેને એ અનુભવ કહે છે, બીજી વાર સમજાય જેને એ પસ્તાવો કહે છે। ગુજરાતી એવો છે કે જે મનમાં મૂંઝાય પણ સામેવાળાને મૂંઝવે અને સામેવાળો ગુજરાતી જ હોય। ગુજરાતી અદ્ભુત વ્યક્તિઓના લિસ્ટમાં મુકાય એવી છે। સાચો ગુજરાતી કોણ એવું કોઈ મને પૂછે તો હું કહું કે જે બહાર જવાની ઘટનામાં બહુ મજા કરતો હોય, આનંદ લૂંટતો હોય, સાચો ગુજરાતી એ છે કે જેને
થાકનો પણ આરામ કરવાની ટેવ હોય. આ એક જ પ્રજા એવી છે જેને ઘેર ભાવતું નથી અને બહાર ફાવતું નથી. એને ઘરમાં હોટલ જેવું જોઈએ છે અને હોટલમાં ઘર જેવું જોઈએ છે. એક રિક્ષાની પાછળ તો લખેલું, ના પિયર ના સાસરે, હનુમાનજીના આશરે. ગુજરાતી કવિતાનો ઉદય નરસિંહની આદ્યવાણીથી થાય છે. એ આદ્યવાણી આરાધ્યવાણી બને છે, પદ ઘૂંટાય છે, સોનેટ બને છે, પદ પર ભરતકામ થાય છે, લોકગીત બને છે, લોકગીતમાં અજવાળું થાય છે, ગરબો ઘૂમતો જાય છે, લય આગળ વધે છે, મધની જેમ સ્થિર રહીને વહે છે, ગઝલ બને છે, એને ઝરણાનું સપનું આવે છે. કવિવર ઉમાશંકર જોશી એ સૂતા ઝરણાને જગાડે છે અને આપણને ગુજરાતી ગીત કવિતાનો અમર વારસો સાંપડે છે. સંગીતકાર અને કવિ બંને એકમેકમાં એક જ હોય એવા આપણને બે મુઠ્ઠી ઉંચેરા નામ સાંપડે છે, એક અવિનાશ વ્યાસ અને બીજા નીનુ મજુમદાર. મહાભારતમાં જે ક્ષણે પેલો બનાવટી બ્રાહ્મણ મહારથી કર્ણ પાસેથી કાનના કુંડળ દાનમાં લઈ ગયો છે, એ ક્ષણથી આપણા કાન ઘોંઘાટની વખાર જેવા બની ગયા છે. આજે સમય જ કંઈક એવો છે કે માણસ સતત તંગ પરિસ્થિતિમાં રહે છે. શાંતિ અને સરળતા ભર્યું જીવન એને ગમતું જ નથી. મનુષ્ય જીવન જ કંઈક એવી રીતે ઉછળતું રહ્યું છે કે માણસ ઉત્તેજનાનો હેવાયો થઈ ગયો છે. બ્રેકિંગ ન્યૂઝ વગર કોઈને ચાલતું નથી, ન્યૂઝ પછીની ચર્ચા સિવાય કોઈને સાલતું નથી. મનના ફળિયામાં વિચારની અને વિષાદની આવન જાવન થતી રહે છે. સાંજ હવે શહેરમાં પડતી જ નથી, સીધી રાત પડે છે. રાત પણ સવારનો રૂઆબ લઈને જગારા મારે છે અને દિવસ દિવસ ઘરમાં નકામી પડેલી વસ્તુ જેવો કચરામાં ફંગોળાતો રહે છે. સાંજ પડતી હતી, સુરત ધરતીને ચૂમે અને કાળજામાં ગમતી વ્યક્તિ ચૂભે. સાંજ ગુજરાતી કવિતામાં કેવી અદ્ભુત રીતે આપણા ત્યાં આવી છે, પહોંચી છે, ગુજરાતી બની છે. સાંજે શું કરવું એની ચિંતા આપણે બધા બહુ કરીએ છીએ, પણ સાંજ પડે છે ત્યારે શું થાય છે એનો વિચારવાનો સમય આપણને મળતો નથી. કવિતામાં છંદ હોય છે, પણ એકલો છંદ હોય એવું પૂરતું નથી. કાલી 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 અંધિયારી સી રાત, એક દિન કી બાત, જબ સઘન ગગન મેં ઘન ના 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 ઘન ગરજ ઉઠી, સાવન કી ઘટા, ઘૂંઘટ મેં છીપા કર, ચપલ ચપલ બિજલી કી છટા, એક નાર કરકે શિંગાર, ચલી ઉસ પાર, જહાં થે ઉનકે કિશન મુરાર, છુમક છુમ છુમ, છુમક છુમ છુમ, છુમક છુમ છુમ. આ જીવન કેટલું બધું જીવવા જેવું છે એની કવિતા રમેશ પારેખ આપણને આપે છે. આ એ રમેશ પારેખ છે જેમણે એમ કીધું કે બજારમાંથી ચશ્મા નવા લઈ આવ્યો, બજારમાંથી ચશ્મા નવા લઈ આવ્યો ને બિલ પેટે મારી બેઉ આંખ દઈ આવ્યો. ગુજરાતી સુગમ સંગીત, એ સુગમ નામ નહોતું મળ્યું એ પહેલાં ગુજરાતી જૂની રંગભૂમિ પાસે શ્વસે છે. એક બાજુ મીઠા લાગ્યા તે મને આજના ઓવારણા, હું જ્યોતિ તી વાલાની વાટરે અલબેલા કાજે ઉજાગરો. જૂની રંગભૂમિના ગીતોનું સંગીત સૌથી પહેલું નામ વગરનું સુગમ સંગીત છે. માસ્ટર કાસમભાઈ છનાલાલ ઠાકુરથી લઈને કંઈ કેટલાય સંગીતકારોએ એને અમર બનાવ્યું છે. એ સંગીતનો એક સુરેખ આકાર અવિનાશ વ્યાસ પાસે સચિત્ર બને છે. એ આકારમાં દિલીપ ધોળકિયા, ક્ષેમુ દિવેટિયા, અજીત મર્ચન્ટ, નીનુ મજુમદાર, રસિકલાલ ભોજક, ઉપેન્દ્ર ત્રિવેદી વગેરે જેવા સ્વરકારો રંગો પૂરે છે. એ રંગોમાં પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ, આશિત દેસાઈ, દક્ષેશ ધ્રુવ, રાસબિહારી દેસાઈ ઉમંગ પૂરે છે. એ પછીની પેઢી પરેશ ભટ્ટ, શ્યામલ સૌમિલ મુનશી, નયન પંચોલી, અમર ભટ્ટ, સંજય ઓઝા, ઉદય મજુમદાર, ઉદયન મારુને નામે ગુંજતી થાય છે. અહીંયા કેટલાક નામો રહી ગયા છે એની ખબર છે, પણ એ વહી નથી ગયા એની જાણ પણ છે. સ્ત્રીઓ સૌથી વધારે હ્યુમરનો વિષય બને છે, કારણ કે તમને જેનાથી બહુ ટેન્શન હોય, બીજા અર્થમાં બહુ જ પ્રેમ હોય, એને હસી કાઢવામાં જ મજા છે. સ્ત્રી લાંબુ જીવે છે, કારણ કે એને પત્ની નથી હોતી. પતિ પત્ની વચ્ચે ખૂબ ઝઘડો થાય પછી એઝ યુઝવલ પતિ ઘર છોડીને ચાલ્યો જાય અને સાંજે ફોન કરીને પૂછે જમવાનું શું બનાવ્યું છે અને સામેથી જવાબ આવે ઝેર, અને પતિની સેન્સ ઓફ હ્યુમર પ્રગટ થાય તો એક કામ કરજો, તમે જમીને ઊંઘી જજો, મને આવતા મોડું થશે. સ્ત્રીનો સ્વભાવ છે બચત વૃત્તિ, એ અસલામતીમાંથી આવ્યો છે. પ્રત્યેક આંસુનો હિસાબ ભૂલી જઈને જે ખુલી જાય છે તે સ્ત્રી છે. ખૂબ પૈસા આપ્યા પછી જે પ્રશ્નો સાયકિયાટ્રિસ્ટ પૂછે છે એ પ્રશ્નો સ્ત્રીઓ એમને પૂછી શકે છે. ફેસબુક પર રેસિપીની આપલે કરી શકે છે. ડ્રાઇવિંગ કરતી વખતે આખો રસ્તો બાધા રાખે એવી રીતે ટ્રાફિકને બાગો કરી શકે છે સ્ત્રીઓ. એમનો જીવ શાકવાળા જોડે ભાવતાલ કરાવવામાં હોય એ સ્વાભાવિક છે, પણ એને રસ્તો પેલો મસાલો એમને એમ લઈને આવે ને એમાં જ પડે. સ્ત્રીઓ એક જ સિરિયલ બે વાર જોઈ શકે છે. પહેલી વાર એ લોકોએ બાજી કેવી રીતે ગોઠવી એના માટે,
બીજી વાર આપણે એમાં શું ઉમેરો કરી શકીએ એમ છીએ? એના માટે સ્ત્રી સંબંધને સાચવે છે અને સમય સ્ત્રીને છાવરે છે. એ મૂંગા મોઢે અંદરથી બબડાટ કરીને જીવનની ગાડીને સડસડાટ દોડાવે છે. પતિના ટિફિનમાં ખબર ન પડે એમ સફળતાને મૂકી આપે છે સ્ત્રી. છોકરાઓના લંચ બોક્સમાં સપનાઓને મૂકી આપે છે સ્ત્રી. પૂજા કરતી વખતે બીજાનું માંગવામાં ને માંગવામાં કુકરની સીટી બે વખત વધારે વાગી જાય છે અને અડધી પૂજાને શાક સમારતા સમારતા આટોપવી પડતી હોય છે સ્ત્રીએ. સ્ત્રીનો અજંપો દેખાઈ આવે છે, કારણ કે એક જ હૃદયથી ઘર આખાના મનને એક રાખવાનો પ્રયત્ન કરતી હોય છે. કે આપણે ત્યાં આપણી કવિતામાં દીકરી વિદાયની, કન્યા વિદાયની બહુ જ કવિતાઓ છે, ખૂબ છે. પણ પુરુષ પણ જમાઈ બનીને સાસરે જાય છે, આટલો મોટો સબ્જેક્ટ ચૂકાઈ ગયો છે કવિતામાં. બધી જ ભાષાઓમાં જમાઈ સાસરે જાય એ વાતને એક જ વાક્યમાં વર્ણન કરવું હોય તો એટલું કહી શકાય કે સંવેદનશીલ માણસ સહનશીલ વિસ્તારમાંથી પસાર થતો હોય. ગુજરાતી સંગીતને સામા પ્રવાહે પ્રેમ કરનારા, સંગીત સિવાય કશું જ ન બોલનારા, ઉચ્ચ કોટીના સ્વરકાર, અદના તારણહાર અને નવા અવાજોને પ્રેમ કરનાર એક વિશિષ્ટ વ્યક્તિત્વ સાંપડે છે. હિન્દી ફિલ્મો એનું ઋણ સ્વીકારે છે, ગુજરાતી કવિતા એને ઋણાનુબંધ માને છે. કશું જ ન હોય અને સપનું જોતા માણસ પાસે જીવતર મીટ માંડીને બેઠું હોય ત્યારે પ્રત્યેક ડૂમો આંખોમાં આંસુ નથી લાવતો, પ્રત્યેક આંસુ ચોમાસાની હોડમાં ઉતરતું હોય છે. કવિ હરીન્દ્ર દવે અને દિલીપ ધોળકિયાની જુગલબંધીએ અનેરો ઇતિહાસ સર્જ્યો. સ્વરકાર અને કવિની જોડી પણ બહુ અનેરી રહી છે. આ પહેલીવાર કેટલા વર્ષે એવો કાર્યક્રમ થાય છે જેમાં કેટલાક ઉત્તમ સ્વરાંકનો બહુ જુદી રીતે તમારી સમક્ષ મૂકી આપી શક્યા છીએ. એવું લાગે છે કે ગુજરાતી સંગીત બ્રોડવે ઉપર ભજવાતું હોય અને આપણે એને આનંદિત થતા હોઈએ. સુરેશભાઈએ એક પ્રસંગ બહુ જ સુપેરે કહેલો, તમારી સાથે શેર કરું છું. વેણીભાઈને ઉમાશંકર બંદો બાદામી કહેતા, ગુલાબી બંડી પહેરતા હતા. અને એ વેણીભાઈ પુરોહિત જે પાન ખૂબ ખાય અને એમ કહેતા જાય કે આ પાન મને બે વસ્તુ શીખવાડે છે, એક તો એ કે પાન ખાઉં છું એટલી વાર ચૂપ રહી શકું છું, અને બીજું એ કે જિંદગીમાં કેટલીક વાતો થૂંકી દેવા જેવી છે એ આ પાન શીખવાડે છે, એટલું બીજું કોઈ શીખવાડી શકતું નથી. તારી આંખનો અફીણી પછી ડોળા દેખાવાની શરૂઆત થાય, તારા બોલનો બંધાણી, ગમતી વ્યક્તિનો અવાજ સાંભળવો ગમે પછી ઘાંટા પડવાની શરૂઆત થાય, અને એક અવસ્થા એવી આવે કે વાસણ ખખડે ને ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે, અને પછી પ્રેમ એવો સદ્ધર એવો અદ્ધર થઈ જાય કે પૂનમ ભરવી પડે ત્યાં સુધી પહોંચી જાય અને ખબર ના પડે. એવી પરિસ્થિતિ આજના ઘણા પૂછે છે મને કે સાચો પ્રેમ કઈ ઉંમરે થાય, એમને એ પણ ખબર નથી હોતી કે પ્રેમ થાય એ જ ઉંમર સાચી કહેવાય. કૃષ્ણ અને રાધાનો સંબંધ કેવો સંબંધ? અદ્વૈતનો સંબંધ. અદ્વૈતનો સંબંધ એટલે એક આકાશ થાય અને એ જ આકાશમાં એક સૂરજ હોય, એક ચાંદો હોય અને બંને એક સાથે ઉગ્યા હોય, એને અદ્વૈતનો સંબંધ કહેવાય. આ સંબંધ દરેક પ્રેમીઓમાં પ્રગટતો હોય છે. હવા અને શ્વાસ જેવો સંબંધ. પ્રત્યેક હવા શ્વાસ બની શકે છે, પ્રત્યેક શ્વાસ હવા બની શકે છે, પણ ક્યાંથી સરહદ શરૂ થાય છે અને ક્યાંથી અનહદ શરૂ થાય છે એની ખબર નથી પડતી હોતી. શ્રદ્ધા છે ને એ બહુવચનમાં હોય, જે તમે લોકો અમારી ઉપર મૂકો છો. વિશ્વાસ એક વચનમાં હોય, જે હું તમારી ઉપર મૂકું છું. શ્રદ્ધા એક્સપાયર થાય ને ત્યારે અંધશ્રદ્ધા બને છે, વિશ્વાસ અપગ્રેડ થાય ને ત્યારે આત્મવિશ્વાસ બનતો હોય છે. મિત્રો, જે લોકોએ આ સંગીતને હૃદયસ્થ કર્યું છે એવા મિત્રોનો નામોલ્લેખ કરું છું. હું આશા રાખું કે એ બધા મિત્રોને આપણે બહુ દિલથી વધાવીએ. કિશોરભાઈ, ચંદનજી, પૂરણજી, અભિજીત, આ બધા વાદ્યકારો, અભિજીત, રિઝવાન, એલેક્ઝાન્ડરજી, મોહનજી, સંજયજી, અનુપજી, ગિરીશજી, પ્રતાપજી, હિતેશજી, શ્યામભાઈ, પ્રદીપજી, સંજયજી, મનીષજી, મિલિંદભાઈ, રાજ રાણીંગા, અને આખા એ કાર્યક્રમનું જેમણે સંગીત સંકલન કર્યું. તમે થ્રી ઇડિયટ્સથી લઈને ઘણી બધી ફિલ્મો જોઈ છે, એના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં જેનો હૃદયસ્પર્શી સંગીતનો સ્વર સાંપડ્યો છે એવા અતુલ રાણીંગાએ આખા એ કાર્યક્રમનું સંગીત સંકલન કર્યું. કોરસના કલાકારો સોનલ, વીના, સચિતા, શોભા, ફોરમ, રાહુલ, નીતિન, વિવેક, દિલીપ, સાગર, આ સૌના આભારી છીએ. મિત્રો, નાનામાં નાના માણસથી લઈને એ તમામ કલાકારો, તમામ વ્યક્તિઓ મીડિયાના માધ્યમથી તમારા સુધી પહોંચી શક્યા. મૌલિક કોટક અત્રે બિરાજમાન છે, ચિત્રલેખા વતી એમનો અમે આભાર માનીએ છીએ. એ તમામ મીડિયાના મિત્રો, વિડીયોગ્રાફર, ફોટોગ્રાફર, અંદર બેસીને અંધારામાં રહીને
બહુ જ સુપેરે આ બધું વિડીયોનું સંકલન કરી રહ્યા છે એવા દીપક બાવાસકરથી લઈને એ તમામ લોકો માટે એકવાર ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ કે આ ત્રણ દિવસ સવાર સાંજ જોયા વગર એમણે આપણને ગુજરાતી જલસો કરાવ્યો છે. અને આજે આયોજક હોવા છતાં એ પોતે લાઇટ પર બેઠા છે અને અમને અજવાળી રહ્યા છે એવા અજીતભાઈ, અને ગાયક હોવા છતાં આયોજકની ભૂમિકામાં આપણને સાંપડ્યો છે એવો પાર્થિવ ગોહિલ, એના માટે ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. ખાસ બે નમ્ર વિનંતી કરવાની. આજે જ્ઞાતિઓનું જમણ હતું, પટેલ, બ્રાહ્મણ, કપોળ, લોહાણા, ભાટિયા અને રાજપૂત, એ જમણ જે ત્રણ દિવસથી પીરસે છે આપણને હરીશભાઈ, હું વિનંતી કરું એકવાર હરીશભાઈ ઊભા થાઓ, આપણે એમને ખૂબ જોરદાર તાળીઓથી વધાવીએ. જમો એની સાથે જામો એના માટે બહાર સંતોકબામાં ખાસ પુસ્તક પર્વ યોજ્યું છે, પુસ્તકના પ્રકાશનનું યોજ્યું છે. આ જલસામાં તમને એક ક્ષણ પણ જો ગમી હોય તો એ ક્ષણને વધાવવા માટે તમારા હાથમાં એક પુસ્તક હશે તો એનો આનંદ માં સરસ્વતીના દેવ હૈયે પણ રહેશે. ઇમેજ પબ્લિકેશન્સ નવ ભારતે ખાસ આ પ્રકાશનના કેટલાક સરસ મજાની ઓડિયો સીડી ડીવીડીઝ આ બધું બહાર અવેલેબલ છે. આપ કાર્યક્રમ પત્યા પછી એને માણવા જજો એવી અમારી અંગત ઈચ્છા છે, લાગણી છે. તમે બધાએ બહુ જ સુપેરે આ વાત કરી છે ત્યારે ગુજરાતી સંગીત સાથે જે એક પણ એવી વ્યક્તિ નહીં હોય જેને અવિનાશ વ્યાસનું નામ ખબર ન હોય. અમથોક પણ પ્રેમમાં પડ્યો હશે એણે પણ અવિનાશ વ્યાસનું ગીત તો ગણગણ્યું જ હશે. અવિનાશભાઈના ગીતો છે પણ એવા આપણને વધારે ગુજરાતી બનાવે, ગુજરાતી હોય અને પ્રેમમાં પડતા શીખવાડે. એક ઉંમર એવી હોય છે જેમાં ગમતી વ્યક્તિનો ફોટો આપણે આપણા પાકીટમાં રાખતા હોઈએ છીએ, કેટલાકને તો પાકીટમાં જેટલા ખાના એટલા ફોટા, એવી સ્થિતિમાં જીવ્યા હશે. જોકે જેમણે ફોટો જોઈને લગ્ન કર્યા છે એવા મિત્રોની વાત હું નથી કરતો, એવા લોકો માટે એક જ સ્થિતિ હોય છે, પહેલા પણ ફોટો જ ગમતો હોય છે, પછીનું તમે સમજી ગયા એનો આનંદ છે. લગ્ન પહેલા બંને જણા એકબીજાને ન જોવે તો અકળાઈ જાય, પછીનું પણ તમે સમજી ગયા એનો અમને સૌને આનંદ છે.